नमस्कार मित्रों, हूँ चिराग उपावल, श्री सरस्वती विद्या मंदिर अमरेली, लैब टेक्निशियन एट सरस्वती विद्या मंदिर अमरेली, धोरण 12 साइंस फिजिक्स प्रैक्टिकल नंबर 4। पोटेंशियो मीटर ना मदद थी आपेला बे कोषमा, बे प्राइमरी कोषमा ने बे गौण कोषमा जे विद्युत प्रवाह नो आंतरिक ईएमएफ जे छे शोधो, तो ए कई रीतना शोधी शकाय? तो तेना माटे थईने पोटेंशियोमीटर नामना साधनની મદદથી આજે આપણે જોવાનું છે કે બે કોષ જે છે, એક બેનિયલ કોષ અને એક લેપલાન્સે કોષ, તો એ બે વિદ્યુત કોષનો આંતરિક અવરોધની સરખામણી કરવાની છે। આમ તો આઈડિયલી સિદ્ધાંતિક રીતે જોવા જઈએ તો જે બેનિયલ કોષનો જે છે એ 1 વોલ્ટની આજુબાજુ તેમાંથી વોલ્ટેજ નીકળે અને જે લેપલાન્સે છે તેમાંથી 1.5 વોલ્ટ એટલે કે 1.5 વોલ્ટ જેટલો વોલ્ટેજ નીકળે। હવે એ બંને સરખામણી જે છે એ પ્રેક્ટિકલી કઈ રીતે કરવી, તો તેમાં પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી આજે આપણે ચેક કરશું કે તેમની સરખામણી કઈ રીતના થાય। તેના માટેની જે પ્રાયોગિક ગોઠવણી જે છે એ પ્રાયોગિક ગોઠવણીની ચર્ચા આજે આપણે જોશું અને પ્રેક્ટિકલી પ્રૂવ કરશું કે બંને આંતરિક અવરોધમાં કેટલો ફેરફાર આવે છે। તો તેમના માટેની જે પદ્ધતિ જે મેથડ જે સિદ્ધાંત જે છે તે આપણે હવે જોઈએ। તો અહીંયા તમે આખી પ્રાયોગિક ગોઠવણી જે છે એ જોઈ શકો છો। આ જે આપણે પ્રાઇમરી બેટરી જે છે, ઓક્ઝિલરી બેટરી જે છે, બેટરી એલિમિનેટર જે છે, પછી આ રિયોસ્ટેટ વચમાં જોડ્યું છે, આ પોટેન્શિયોમીટર નામનું આખું જે છે સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે। ત્યારબાદ આ ડેનિયલ સેલ છે, આ લેગલાન્સ છે સેલ છે, આ ગેલોનોમીટર જે છે એ નલ ડિફ્લેક્શન પોઈન્ટ માટે જોડવામાં આવ્યું છે। ત્યારબાદ આ ટુ વે કી જે છે, હવે બેટરીમાંથી જે પોઝિટિવ આવ્યો છે, બેટરીનો પ્લસ છેડો જે છે એ પોટેન્શિયોમીટરના પ્લસ એટલે કે પોટેન્શિયોમીટરના એ છેડા અથવા તો પોટેન્શિયોમીટરના એક છેડા સાથે એને જોડેલું છે। હવે આ ડેનિયલ સેલ અને લેકલાન્સ સેલ બેમાંથી આ ટર્મિનલ જે છે ડેનિયલ સેલનો તે પોઝિટિવ તરીકે વર્ક કરશે અને લેકલાન્સ સેલમાં આ કાર્બન રોડ જે છે તે પોઝિટિવ તરીકે વર્ક કરશે। હવે આ બેના પોઝિટિવ ડેનિયલ કોષ અને લેકલાન્સ કોલ બેના પોઝિટિવ છેડા જે છે એ આપણી ઓક્ઝિલરી બેટરીના પોઝિટિવ સાથે પોટેન્શિયોમીટરના એ છેડામાં ત્રણેયને ભેગા કરીને જોડવાના છે। હવે આપણી મેઇન બેટરીનો નેગેટિવ જે છે એ રિયોસ્ટેટના ઉપર મૂવિંગ ટર્મિનલ જે છે, મૂવિંગ ટર્મિનલ તેની સાથે જોઈન કરવાનો છે અને જે નીચેનો એક છેડો જે છે બીજો તે પોટેન્શિયોમીટરના બી છેડા સાથે જોઈન કરવાનો છે। હવે આપણે એના ઈએમએફની સરખામણી કરવા માટે સર્વપ્રથમ આપણે જે ટુ વે કી જે છે, ટુ વે કીમાંથી જે નેગેટિવ જે છે ડેનિયલ કોષનો નેગેટિવ તે ટુ વે કીની એક ટર્મિનલ ઉપર અને લેકલાન્સ સેલમાં જે નેગેટિવ જે છે ઝિંક રોડ તરીકે કામ કરે છે એ ઝિંક રોડમાં નેગેટિવ જે છે એ બીજા ટર્મિનલ તરીકે આપણે તેને જોઈન કરવાનું છે। હવે ગેલોનોમીટરનો જે પ્લસ જે છે એ પ્લસને ટુ વે કીની જે વચમાં ટર્મિનલ જે છે જે કોમન તરીકે કામ કરશે, ડેનિયલ લેકલાન્સ સેલ અને ડેનિયલ સેલ બેના કોમન નેગેટિવ તરીકે આ ગેલોનોમીટરનો પ્લસ કામ કરશે, તો એ ગેલોનોમીટરમાં। હવે ગેલોનોમીટરમાંથી જે માઇનસ છેડો જે નીકળો એ માઇનસ છેડાને આપણે આ જોકી સાથે જોડેલો છે। હવે મેઇન વાત આવે છે પોટેન્શિયોમીટરમાં, પોટેન્શિયોમીટરમાં અહીંયા તમે જોઈ શકો છો કુલ તારની સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, કુલ 10 તાર છે અને એક તારની લંબાઈ તમે આ મીટર સ્કેલમાં જોઈ શકો છો, એક તારની લંબાઈ જે છે 99 અને 1 + 1 100 સેન્ટીમીટર જેટલી છે, એટલે કે 100 × 10 એટલે 1000 સેન્ટીમીટર જેટલા કુલ તારની લંબાઈ છે। હવે આપણે મેઇન પ્રેક્ટિકલનું એમ જોઈએ આપણે, તો બેટરીમાંથી સર્વપ્રથમ આપણે સ્વિચ ઓન કરશું એટલે સમગ્ર સર્કિટમાં પ્રવાહ વહેવા લાગશે। ત્યારબાદ સર્વપ્રથમ આપણે લેકલાન્સ સેલ માટે, લેકલાન્સ સેલ માટે ઈએમએફ આપણે જોશું, તો 1 કી 1 અહીંયા ભરાવેલી છે, તે કી ભરાવશે। ત્યારબાદ આ જોકીની મદદથી, જોકીની મદદથી એ છેડા પાસે આપણે જોશું, એ છેડા પાસે રાખવાનું છે
કિલોમીટર માં તમે જોઈ શકો છો કે ડાબી બાજુ ડિફ્લેક્શન થાય છે. હવે હા છેલ્લે ના છેડા એટલે કે બી છેડા ઉપર આપણે રાખીને જોશું તો હવે કિલોમીટરમાં કઈ બાજુ કોણાવર્તન થાય છે તે નક્કી કરવાનું છે. તો બી છેડા ઉપર રાખતા કિલોમીટરમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ કોણાવર્તન થાય છે, એટલે કે પહેલાં જે થતું હતું એના કરતાં વિરુદ્ધ બાજુ થાય છે, અને એ છેડા ઉપર ડાબી બાજુ કોણાવર્તન થાય છે. એટલે કે આપણી આ સમગ્ર સર્કિટ જે છે એ સમગ્ર સર્કિટ જે છે એ એકદમ સેટિસ્ફાઈડ છે, અને આ બે આપણે જે વિરુદ્ધ બાજુ કોણાવર્તન મળે છે એ છેડા અને બી છેડા એ બેની વચ્ચે ક્યાંક આપણને નલ પોઈન્ટ મળશે, એટલે કે મીટર પીચને થોડો ઘણો મળતો આવે છે. હવે આપણે નલ પોઈન્ટને ફાઇન્ડ કરવાનો છે કે નલ પોઈન્ટ જે છે એ ક્યાં મળે, તો એ આપણે હવે ચેક કરીએ. તો પહેલાં અહીંથી એક 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 આમ ટચ કરતું જવાનું, કિલોમીટર પોઝિટિવ કોણાવર્તન, ત્યારબાદ અહીંયા રાખવાનું છે જ્યાં સુધી કિલોમીટર જે છે એ વિરુદ્ધ બાજુ કોણાવર્તન ન પતાવે ત્યાં સુધી આપણે એ જવાનું છે. આ તાર ઉપર જોતા કિલોમીટરમાં જે જમણી બાજુ કોણાવર્તન થાય છે આ તાર નંબર છે 1 2 3 4 5 6 7 8 9, આઠ નંબરનો તાર છે, એટલે આઠ નંબરના તારમાં જે છે કિલોમીટર જે છે વિરુદ્ધ બાજુ કોણાવર્તન દર્શાવે. તો હવે આપણે ધીમે ધીમે એ બાજુ સરકાવવાનું ચાલુ કરવાનું છે. પછી કિલોમીટરમાં નલ પોઈન્ટને આપણે ફાઇન્ડ કરવાનું છે. એક તારું સરકાવવાનું નથી તે ધ્યાન રાખવાનું છે, પછી કોણાવર્તન આવતું નથી. ત્યારબાદ આપણે બીજા છેડા ઉપર જઈએ તો જોઈએ આપણે ધીમે 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 જોકીને સરખાવતા જઈએ. છેડા નંબર જે છે એ 7 છેડા નંબર ઉપર આવશે. 7 છેડા નંબર ધીમે 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 આપણે આગળ જતા જઈએ, એમ થોડી વાર થાય એટલે જોકીને સીધી ઉપર લઈ લેવાની છે, કારણ કે વાયરમાં જે ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ ચેન્જ થવાની શક્યતા રહે છે. ધીમે ધીમે હવે આપણે આગળ વધતા જઈએ. તમે લોકો કિલોમીટરમાં જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઝીરો સ્કેલ જે છે, ઝીરો માપ કિલોમીટર બતાવે એ આપણે નોંધવાનું છે પ્રેક્ટિકલના રીડિંગ્સમાં. જો આ એકદમ ઝીરો કોણાવર્તન છે, હવે એ ઝીરો ક્યાં આવ્યું તો કે અહીં આવ્યું. હવે એની સ્કેલ જે છે કઈ લાગવું પડશે તો કે 1 2 3 4 5 6 7 ને 8, આઠ નંબરનો તાર જે છે એટલે ઇવન નંબર ઓફ વાયર્સ, એટલે કે આ બેમાંથી પહેલું જે છે એ ઓડ નંબર છે, એટલે કે 1 3 5 7 9, અને બીજી સ્કેલ જે છે ઇવન નંબર ઓફ વાયર્સ છે, એટલે કે 2 4 6 8 10. હવે આપણે અહીંયા આઠ નંબર ઉપર આવી હતી એટલે અહીંથી આમ સ્કેલ આપણે માપન કરવાનું છે, અને એ આપણે છેલ્લે લખવાનું છે. અને સૂત્રની મદદથી છેલ્લે આપણે ડેનિયલ કોસ અને લેક્લાન્સે કોલમાં કોસની મદદથી બેયનો જે અસરકારક ઈએમએફ જે છે મેઝર કરી શકે છે. એવી જ રીતના સેમ પ્રેક્ટિકલ વસ્તુ રિપીટ થશે. હવે આપણે પહેલાં લેક્લાન્સે સેલ માટેનું ઈએમએફ લીધું હતું, હવે એ કી કાઢી નાખવાની છે, લેક્લાન્સે સેલની કી ઓપન, અને પછી આપણે ડેનિયલ સેલ માટે કી જોડવાની છે. હવે આ ડેનિયલ સેલ આપણો પરિપથમાં આવી ગયો. ડેનિયલ સેલનો ઝીંગ રોડ જે છે એ આમાં અંદર ડીપ કરવાનો છે, જે મંદ H2SO4 નું જે સોલ્યુશન ભરેલું છે. હવે આપણે જોઈએ કે તેના માટે ઈએમએફ એ કઈ બાજુ આવે છે. જો જે કિલોમીટરમાં ડાબી બાજુ કોણાવર્તન થાય છે, ત્યારબાદ બીજા તારમાં જોઈએ તો ડાબી બાજુ, ત્રીજા તારમાં ડાબી બાજુ, ચોથામાં ડાબી બાજુ, પાંચમાં ડાબી બાજુ, છઠ્ઠામાં ડાબી બાજુ, સાતમાં ડાબી બાજુ, આઠમાં ડાબી બાજુ, નવમાં ડાબી બાજુ, અને દસમાં જમણી બાજુ જાય છે. પણ ફિક્સ અફિક્સ સંપૂર્ણ કોણાવર્તન થતું નથી, એટલે હવે શું કરવું તો કે અહીંયાથી આ રિયોસ્ટેટમાંથી થોડુંક આગળ લઈ જવાનું છે, એટલે એને અસરકારક જે ઈમેપ જે છે રિઝલ્ટ રિઝલ્ટન રેઝિસ્ટન્સ જે છે વધે.